રામ રામ જય માતાજી. અને અત્યારે જો આપણે વારું ટાણું થઈ ગયું ને અત્યારે લાઇટ આવી તો અત્યારે પાણી ચાલુ કરી દીધું અને પાણી વારવાનું હોય તે મોહનની મમ્મી જોઈ જે રસોઈમાં જ કંઈક કંઈક તો બાકી લીશે તોય ખડક કીધા તોરીઓ એકવાર પલાળ દઈ ને, કારણ કે આ રીતે એક દાણા તોરીઓ પલાળી તો પાણી જમે ઓછો, તોરીઓ નકર નવો તોરીઓ હોય ને પાણી જમે વધારે બે બાજુ, એટલે આ રીતનું જો પલાળતા જાય ખંપારીએથી. જોકે જૂનો દોરી હોય તો પછી ખંપારી ઓલું રાખવું પડે કાંટી કા. હા ખડક બોલી જા. રામ રામ જય માતાજી. આંખ સડી ગયો શું? હા પડે ઉભું રહી જાય, આમ કઈ એવું ન હોય, પાણી ભલે ને મોર થઈ જાય. હવે પાણી ફેટ શેટું વહી જ કીધું, અરે આર પાણી અરે અરે ધોઈ જાવ. ના એવું કઈ ન હોય તો એલા કરે, તો કઈ વાંધો નહીં. દૂધ ભરવા જવું છે, શાક બનાવવાનું બાકી હજી લાઈટ આવી નઈ ને. આખો દી વાઈટ જેવું રહી, લાઈટ આવી જ નઈ અત્યારે જોવા બધી. કારણ કે રેગ્યુલર પાણી ચાલુ હોય ને તો ન વાંધો આવે, પા તોરી આપણે કોરો હોય ને પલાળવાનું હોય ને એટલે એમ તકલીફ પડે. એટલે કીધું કડીક મદદ કરવા આવે પછી હું પાણી વારીશ. ગામમાં શું કે પહેલી વાર આ રીતે કરવું પડે પછી હાલે. આગળ કાઢ્યો મેલવા મેલ્યો શું મોબાઈલ માં મથે હોકા યંત્ર હોકા યંત્ર ટેસ્ટ કરે છે ને સાચું કે ખોટું એમ સાચું જ આવે. કેવી રાત ની મજા આવે મોહન, કે બીક લાગે? બીક શું લાગે? ન લાગે પવન આવતો હોય. હા મજા આવે નઈ. કાલે તો બત્તી જાલ જાવે મોહન ભાઈ, બત્તી જાલો વારા. હા જો મોહન બત્તી ચાલે છે ને મમ્મી તોરી ઓલો કરે, ઘડીક હું કરે એમ કરતા કરતા પાણી પોગી જાય. હાલ મોહન આગળ હાલ. લે રાતનો આમ તો ઘણા કોમેન્ટ આવે કે રાતનો કે વિડીયો ઉતારજો, આ જો રાતનો વાડીમાં કામ કરતા એવો વિડીયો. આપણે રાતના કામ કરીને બતાવી, આવું તો હોય શિયાળાની ગમે ટાઈટ હોય કે ગમે હોય તો ખેડૂત ને આવું જોઈએ. લાઈટ નો રાતે અડધી રાતે આવે તો ઉઠી ભાગવું પડે. હા ખેડૂત થાય ને એવું થાય કઈ નો કરે. આ એમ લાંબો હોય કીધું વારા ફરતી વારો આવે એટલે એક એક થાકે નઈ ને, થાકી જાય કા ટેટ પગે. એજે ખાવાનું બાકી છે, વારો કરીને આવીએ તો વાંધો ન આવે, વારો કરવાનું બાકી છે. તો કે પાણી તો વારવાનું જ છે, મોડા લગ વારી છે, કેટલા વાગે લગ વારી કંઈ બહુ નક્કી નહીં. એ તમને હું કહી જા વિડીયોમાં બરાબર કે હું દી પાણી વારું. મેં બાકી અત્યારે તો જ આપણે ધોરિયો ચાલુ કરી દીધો છે નખોરવાનું પોગે ત્યાં હું ધ્યામણામ ખંપારી હાંકવાની. પાછું આમાં એવું છે ઓલો ઓરવેલું હતું ને એટલે વધારે તો ઓરિયો જમે ના કર ઓછો જમે. હા એ સાચી વાત, ઓરો હોય ને હાવ તો ઓછો જમે, ઓરવેલ છે ને બે બજ પાણી જમે ઓછું થઈ ગયેલું હોય ને એટલે આવી રીતે કરવું પડે. એટલે હા નકર તો મેર નો કઈ વાંધો નહીં, હાલો પાણી પોગાડી દે. હા ત્યારે જો આપણે તો ઓરિયો કમ્પ્લીટ પલાળીને વેયો, કારણ કે કડીક પલાળીને કડીક રેજવા દેવો પછી પાછું ફરીને પાણી ચાલુ કરવું હોય. અને વારો બાકી હતી જો મોહનની મમ્મી અત્યારે શાક વકારે છે તો એ શાક જેનું હોય એ આપણે જોઈ લઈએ, વઘારી લઈએ એટલે પછી વારું બારું કરીને વળી પાછું પાણી ચાલુ કરી દેવાનું હોય. અહીંયા જોવાય જે અત્યારે બધું રમણ પમણ પીળું હોય, આ બકાલું મોહને મેલું છે. આમાં શું બનાવ્યું?
બાપા હારો પાલક ની ભાજી ચોલા માં કઈ ગેસ માં તો ઓવન થાય નહી, બેજ નો ઓવન કરવાનું હોય, ગેસ માં નો થાય એટલે જ ને, ગેસ તો છેલ્લે છેલ્લે ચોલામાં એમ જ રહેશે, ખાલી હવન કરેવા ચોલા રહેશે, બાકી બધા ગેસ ગેસ કરતા આમ ચોલાનું ખાવાની મજા આવે, પણ આ તો બધાને ઉતાવેર હોય એટલે શું થાય, ખાયો કા ખાય એવું કરવું પડે, હા ઝડપી જમાનો આવી ગયો ને, જમાનો ઝડપી અને અહીંયા જો ટીવી જોવે બાન બાપા અંજલિ કડીક ટીવી જોવે, વારું થાય ત્યાં લગ પછી તો વારું કરીને હોય જવાનું હોય બધાને, અમારે જો પેહ ધોવા ન દીધું એટલે આ ગ્લાસ છે ને બાપા હારું તો લે, અમારે નહીં હોય તો હાલશે, એક ટાઈમમાં કાંઈ નહીં ફેર પડે, બાપા ગાનું હે માંદા જેવે ને એટલે દૂધ લે, આપણે હવે ખાઈ છે મોન પે હતે દવા ન દે તો એમાં શું કરવું, તો ખબર હતી એટલી હાટું થઈને તો ને સકી ગા પે ઠેકડા વેલા માડવા મૂકી, હું શીખી જ હવે તો ઠેકડા સડી જઈ, વાત પૂરી થઈ ગઈ, એક ઠેકડા સડી બીજી, હા હમણાં બોલે હે પછી તો હાલશે, હા એને હાથ આપીને મૂકી દી, પાણી વારવા જવાનું ખબર હે, હા બોલ લાજ કાઢી, આંતરો પાડો અત્યારે આંધી અમે પાણી વારવા જઈએ ને નારી એરિયા સડીને તે પડી તે મંડી રોવા, પછી વારું કરી મારે પગે લાગવાનું બાકી, જો ખોર પીળો દવા ન દે તો એટલે ખોર પછી પાછો લઈ લીધો, કારણ કે એમ કેમ થતો ખાવા દે ત્યારે દેવાય નહીં, અને હવે પછી મેલ છે બીજો એમાં ખોર બીજો નાખીને ને દોઈ લઈશ, નેણ નાખી દીધી એ બધીને હુકી કડબ, આંખું કેવી જાય અપકાય છે, લેન્સ જેવી આંખું જાય અપકાય બધીને, અંધારું હે કમ કોર હવે જો આપણે વારું બધું તૈયાર થઈ ગયું, બાપાની જો અહીં જમવા બે ગયા આપણે આઈન બાજુ વાત તો જો, હવન શીરો હવન શીર મુ કરે ને હવન શીરો બીજ છે ને, હા હવન કરવું જોઈએ ને, યારી તો કે આપણે કાયમ તો હવન નથી કરતા પણ બીજ રહે ને તેથી હવન કરે, પછી હા પ્રસાદી લઈ લે, બીજી કાંઈ પ્રસાદી ન હોય આપણે શરીર મુ હોય લેંદી પ્રસાદી દઈ દે બાપાની, તમારે ન ખવાય ડુંગળી પાણી વારવા અંધાય, આખું ઘર આયા હે, મોહન ને અંજી આમ હે પાથરી સુતા હે, બેઠ બેઠા ફોન જોયે, મોહન ના પપ્પા જો આ પાણી વારે પછી આપડા ઘડીક નાકા વારવાના, એને બે ફોન માં આવી જાય,
हमू करवानो हजु बाकी है, एडिटिंग बे में बाकी है। हमारा को रात नो पानी नथी वायरु का? हाँ ओ हमारे को न वायरु का घना दे कारण के समस्या पहला से तो रात नो पानी वायरु ही पोर है क्या बो रात नो वार था तो न तो वारु पड़ तो ओने लाइट ना वारा हमारे का हरा जावे दिवस नहीं जावे को आ क्या मोया हवारो आज कमी में वारो नहीं पर कहीं प्रॉब्लम न लेते थे न रात नो पावर आयो न कर तो दिवस न ये तो द्वारा ही जो तो रात न तो वारु पड़ तो हमारे को नकर पोर ने એવી રીતે તો એવું જ પરાર બહુ પાણી વેરુ કા રાત નો એક વારો રાત નો આવે એક દિવસ નો આવે એટલે રાત નો વારો ગમે ટાઈટ હોય તો રાત નું વારું પડે અને દિવસ ના વારો હોય તો દિવસ નું વારો એ રીત નું હોય તો આજ તો જો કપાણી આજ નો દીવાર લેવે હા વારો પછી ક્યાં જશે દિન નો જ વારો હે હા હવે આના પછી નો વારો કેવો આવે અત્યારે એવું આવે ત્રણ વારો દિવસ ના આવે અને એક વારો રાત નો આવે રાત નો આવે જ ખરો પણ બહુ નહીં જેવો તેવો અર્થિક રાતે બહુ વારું ન પડે ને કઈ બગડી રાતે વારું પડે એ રીતનો વારો અડતો દે ટાંકો ભરીને મૂકી દે હા બાકી ત્રણ વારા તો હાવ દિવસ ના જાય બાજુમાં એમ તો કારખાનાની લાઈટ ચાલુ એટલે એમ બીક લાગે એવું નથી કારણ કે આપણે શેડ પર ખે જોઈએ વારે બધે ચાલુ જોઈ હોરે હોરે મેં પાણી વાળું ચાલુ એક બે કેરા પીધા એક વેલપા પીધો અને આમાં અત્યારે વાયરું છે નાયન પા અંજલિ મોહન બે જોઈ છે આપણે અહીંયા ખાયેલા જે શું કરે એ બે જો પાથરવાનું પથેણું લઈને અને એક લોંગી લઈને વી સંભાલે મોબાઈલમાં જોવે પીળા પીળા મોઢું દુખાડે જી નિંદર નથી આવતી ને હે મોહન મારે જ એડિટિંગ કરવાનું બટા કોથરી રાખવી પડે કારણ કે નકર ધોવાઈ જાય નાખું પહેલી વાર હોય ને પછી જ ન વાંધો આવે પણ પહેલી વાર આટલું આટલું પાણી જાય છે ટાઈટ નહીં હોય તો કઈ લુંગી બુંગી ન લાવી લુંગી લાવી દીધું ઓલા બે લઈ જઈએ લાવો કે મમ્મી માં રોટી નું હતું મેં કીધું બહુ ટાઈટ હોય ને કાન ઠરે ને રૂમાલ બાંધી દઈશ આવું રીતે આમ રાખી એટલે કાન નો ઠરે ને આવું રીતે બાંધો સાડી નો પડે ને બે કામ કડી વળી સાડી પડી જાય હવે કરે ને તું પાણી વાર હું આ બેઠો બેઠો એડિટિંગ કરી નાખું કઈ વાંધો નહીં એક નાખું વારી વારો હવે ભરાઈ ગયું નાખું ના એ વાર વાર પણ હે ને એટલે બતાય કારણ એમ કે ને કોમ તમે એડિટિંગ કેવી રીતે કરો એ બતાવી દેજો એ બતાવી દે કે અમે એડિટિંગ તો જો આ રીતે ખેતરમાં કામ કરતા હોય તો એડિટિંગ કરવું પડે હા અહીંયા જો મારા મમ્મી કેરો ભરાઈ ગયો ને ત્યાં નાકો વારે જો પાણી આપણે એક બે ત્રણ કેરા ભરાણા છે ચોથું વારે છે અને મારા પપ્પા એની બાજુ એડિટિંગ કરતા લાગે છે હા આપણે એડિટિંગ કરીએ જો મોબાઈલમાં છે ને એડિટિંગ કરવાનું હોય ઘણા નથી કહેતા કે કોમેન્ટમાં ઘણા કહે કે તમે એડિટિંગ કેવી રીતે કરો તો જો આ મોબાઈલ રહ્યો અને મોબાઈલમાં જ એડિટિંગ ચાલુ કરી દેવું ને જ્યાં પાણી વાર્તા ત્યાં પડામ ગમે એ કામ કરતા હોય તો અહીંયા થઈ જાય અને એટલે કારણ કે નકર તો રાતે ન રહે અત્યારે વારું કરીને એડિટિંગ બધું કરી નાખ કમ્પ્લીટ પણ આજે રાતે પાણી વારું નું એટલે પછી ક્યારે એડિટિંગ કરવું પાણી વારું કે શું કરવું એટલે બે કરવું પડે જો પાણી વરાય અને એડિટિંગ ખતરમાં બેઠા બેઠા ચાલુ કરી દીધું એટલે આમાં મારે કડક ધ્યાન દેવી પડશે વિડીયોમાં બહુ નહીં દઉં એટલે નકર પછી એડિટિંગ સારું ન થાય એટલા માટે જો આવી રીતે એડિટિંગ કરી નાખું તો અત્યારે જો આટલા વાગ્યા દેખાય ને હા શું કઈ સેમ્પલ ક્યાં પીડે અમારે ઓલપા આમ પીડે એમ અંતારે બધું એવું થાય અંજાઈ જાય સેમ્પલ લઈ લો સેમ્પલ પગારા વાળા હે સેમ્પલ પહેરવા નથી હાથમાં લઈ લો હાથમાં લઈ લો હાલ અંધારું એટલું હે ને આમાં પછી જો આ તો બત્તી કરવાવી પડે આજ તો અત્યારે લગ જાગતા એટલે વાંધો નથી ને ખોંટડા આવે કુવા પાસે આવ્યા
કારણ કે અત્યારનું લોકેશન ને ફેર આવે, દિવસ ની ફેર આવે, અત્યારે જો એમ થાય કે આ બીજું છે ગાર નો ઠગવાયો. રાતના જો 10:30 થવાયો, 5 મિનિટની વાર છે, 10:25 થઈ, મોબાઈલમાં દેખાડ્યું પણ આ હરખું દેખાણું નહીં, એટલે મેં કીધા કડિયાલ માં બતાવી દઉં. અંજન મોહન હોય ગયા મસરિયા કડે એવું થાય.